પાકિસ્તાન દ્વારા વધુ 100 જેટલા ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરતા આ માછીમારો વેરાવળ ફિશિંગ કચેરી આવી પહોંચતા માછીમારો અને તેમના પરિવારો વચ્ચે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે ભારતીય ફિશિંગ બોટોને પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા તેઓને પકડીને પાકિસ્તાની જેલમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં જ પાકિસ્તાન સરકારે જેલમાં રહેલ 600 ભારતીય માછીમારો પૈકી 350 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે, જે પૈકી થોડા દિવસો પહેલા 100 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે પાકિસ્તાન દ્વારા વધુ 100 માછીમારોને મુક્ત કરાતા આ માછીમારો વાઘા બોર્ડર થઈ વેરાવળ ફિશિંગ કચેરી આવી પહોંચતા તેમના પરિવારજનોને જરૂરી કાર્યવાહી બાદ સોંપવામાં આવતા માછીમારો અને તેમના પરિવારજનો વચ્ચે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાન સત્તાવાળાઓ મારફત જે 355 માછીમારો છોડવામાં આવી રહેલ છે તે પૈકીના 100 માછીમારો આપણી 12મી તારીખે તેઓના કુટુંબીજનોને સગા સંબંધીઓને સુપ્રત કરી દીધેલ છે અને જે બીજો બેચ આજે 100નો તારીખ 18મી તારીખે આજે આપણે એના સગા સંબંધીઓ સગાવાલોને સુપ્રત કરી દીધેલા છે. આ માછીમારો લગભગ 2-2.5 વર્ષથી પાકિસ્તાન સત્તાવાળાઓ જોડે હતા તે આજે રિલીઝ થયા છે અને તેમના સગા સંબંધીઓમાં કુટુંબીજનોમાં અનેરો એક ઉત્સાહ જોવા મળેલ છે. ઘણાની આંખોમાં તમે હર્ષાશ્રુ પણ જોઈ શકતા હશો. આ માછીમારોમાં ગીર સોમનાથના 84 છે, નવસારીના 6, દીવના 5, વેસ્ટ બેંગાલના 4 અને ભાવનગરના 1 એમ ટોટલ 100 માછીમારો આપણે તેમના સગા સંબંધીઓને સુપ્રત કરી દીધા છે. વધુમાં આ કચેરીને આનંદ છે અને કચેરી વડા તરીકે મને ખૂબ જ આનંદ છે કે જે અત્યારે લોકશાહીનો પર્વ તહેવાર ઉજવાઈ રહેલો છે તેમાં આ 100 માછીમારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તેમને આ એક તક મળશે. વધુમાં આ માછીમારોને સોંપી અને અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. આજે તેઓ પોતાના માદરીવતન પરત થયા છે અને તેમનું હૈયું જે પુલકિત થયું છે તે જોઈને અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. શિવ સાગર બોટમાં પકડાણા 12મી જેલ રહ્યા. કઈ જેલમાં? લાડીમાં. તકલીફ નથી પડી પણ એ ડરાવતા બહુ. પછી સીલ કરી દીધા, હા, મુસાગત કાઢતા નથી. પછી એ લોકો કે અમારા વાળા તમને મારે કે પછી ના દવાખાને લઈ ગયા હતા ના એટલે બધી મેળા આવ્યો ને પછી પાછા હાજરી હાલતા છે પછી લઈ આવ્યા તો અમે બધી સારવાર કરતા હતા તો નેટિંગમાં જતા સંડાસ કરી આવતા એને હાથે પછી ના આવીને પથારી બેસી જતા ને પછી આ અમે નીકળ્યા પછી ના બહુ તકલીફમાં મેકાઈ ગયા એટલે જરી સાલી શીખતા ને પગ આખો હોજી ગયો. પછી અમે છૂટીને ઘરે આવીએ અમને બહુ આનંદ આવે છે. તમારા પરિવારમાં કોણ કોણ? તમારા પરિવાર તમારા પરિવારમાં છોકરા છે બધું છે. હા, મને સારું લાગે છે.